गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजनो आपणो विषय छे सामान्य ज्ञान। एमां आज आपणे क्यूँ प्रकरण जोवानुं छे? प्रकरण नंबर 13, रंग बेरंगी फूलो। तो बधा ज बाळको पोतानी बेगमांथी सामान्य ज्ञाननी चोपड़ी अने पेन्सिल काढे। सामान्य ज्ञाननी चोपड़ीमां पाठ नंबर 13, प्रकरण नंबर 13, रंग बेरंगी फूल। बोलो बधा જો એમાં બધાય ફૂલ વિવિધ રંગ આકાર અને કદના હોય છે। ફૂલ કેવા કદના હોય છે? વિવિધ આકાર અને કદના હોય છે। તે સુંદર દેખાય છે, તે સુગંધ આપે છે। રંગબેરંગી ફૂલ હોય એનો રંગ આકાર અને કદ અલગ અલગ હોય છે। તે કેવા દેખાય છે? સુંદર સરસ મજાના દેખાય છે। ત્યારે ફૂલમાંથી શું આવે છે આપણને? સરસ મજાની શું આવે છે? એ સુગંધ આવે છે। તો તે સુગંધ પણ આપે છે, ફૂલ આપણને ગમે છે। ફૂલ બધાને જ ગમતા હોય, ગમે છે તમને બધાને ફૂલ? ફૂલ આપણને બધાને ગમે છે। ફૂલમાંથી રંગ અને અત્તર બનાવી શકાય છે। ફૂલમાંથી શું બનાવી શકાય છે? તમે રંગોળી પૂરો છો ઘરે, તો એ રંગ, રંગોળીના જે રંગ છે એ શેમાંથી બને છે? ફૂલોમાંથી બને છે। શેમાંથી બને છે? ફૂલોમાંથી। અને અત્તર તમે સ્પ્રે ને એવું છાંટો છો ને કપડામાં, તો એ પણ શેમાંથી બને છે? ફૂલમાંથી બને છે। અહીં કેટલાક ફૂલના ચિત્રો અને તેમના નામ આપેલા છે। અહીં શું આપેલા છે આપણને? ફૂલના ચિત્રો આપેલા છે અને તેમના નામ પણ આપેલા છે। આ ફૂલને ઓળખો અને તેમને યાદ રાખો। આ ફૂલને આપણે ઓળખવાના છે અને તેના નામને શું કરવાના છે? યાદ રાખવાના છે। તો જો બધા, પહેલું સરસ મજાનું લાલ કલરનું ફૂલ શેનું આપેલું છે? ગુલાબ। શેનું ફૂલ આપેલું છે? ગુલાબનું ફૂલ આપેલું છે। પછી એની બાજુમાં કયું ફૂલ છે? પીળા રંગનું ફૂલ છે। અંદર કાળા કાળા શું આપેલા છે? બી આપેલા છે, આપેલા છે ને એ બી તમને બધાને ભાવે છે। એ બી શેના હોય છે? સૂરજમુખીના। તો આ ફૂલ નામ શું છે? સૂરજમુખી। શું છે? સૂરજમુખી। પછી એની બાજુમાં આપણે ફૂલનો હાર બનાવીએ છીએ, તો કયા ફૂલનો હાર બનાવીએ છીએ? પીળા કલરના ફૂલનો હાર બનાવીએ છીએ ને, તો એ કયા ફૂલ છે? ગલગોટાના। તો ગલગોટાનું ફૂલ છે, છે ગલગોટાનું, તો શું લખેલું છે? ગલગોટો। શેનું ફૂલ આપેલું છે? ગલગોટાનું। પછી કાદવમાં કયું ફૂલ ઉગે છે? કયું ફૂલ ઉગે છે? સરસ મજાનું કમળ। કયું ફૂલ ઉગે છે? કમળ। પછી લાલ રંગનું બીજું કયું ફૂલ આપેલું છે? જોવો બધાએ, વાંચો બધાએ નીચેનામાં, આ કયું ફૂલ આપેલું છે? જાસૂદ। તો તમારે આ જાસૂદનું ફૂલ આવું દેખાય છે એ તમારે યાદ રાખવાનું છે, તેનો આકાર કેવો છે તે તમારે યાદ રાખવાનું છે। એની બાજુમાં કયું ફૂલ છે? જો બધા, મોગરો। શેનું ફૂલ છે? મોગરો। શેનું ફૂલ આપેલું છે? મોગરાનું। પછી એની નીચે જો સફેદ રંગનું કયું ફૂલ આપેલું છે? જો બધા, જુઈ। શેનું ફૂલ આપેલું છે? જુઈ। પછી એની બાજુમાં શેનું ફૂલ આપેલું છે તમને બધાને? જોવો બધાએ, શેનું ફૂલ આપેલું છે? બારમાસી। કયું ફૂલ છે? બારમાસી। પછી એની બાજુમાં પીળા રંગનું આપણને ફૂલ આપેલું છે, કયું છે? એનો આકાર એ જોવાનો છે, એ ફૂલનું નામ શું છે? તો ચંપો। શું નામ છે? ચંપો। પછી એની નીચે કયું ફૂલ આપેલું છે? જો બધાએ, કરેણ। શેનું ફૂલ આપેલું છે? કરેણ, રાતરાણી। એની બાજુમાં કયું ફૂલ છે? રાતરાણી, જે રાતે સુગંધ આપે છે ને, જે રાતરાણી નામનું ફૂલ છે। કયું? રાતરાણી। પછી એની બાજુમાં તમે હોળી આવે તો તમે ફૂલથી રમો છો, રમો છો? કયા ફૂલના પાણીથી રમો છો? કેસુડાના। શેના? કેસુડાના। તો અહીંયા શું આપેલું છે? કેસુડાના ફૂલ આપેલા છે, આપેલા છે કેસુડો। બધાએ જોવો, પહેલાં આપેલું છે ગુલાબ,
पची सूरजमुखी, गलगोटो, कमल, जासूद, मोगरो, जुई, बारमासी, चंपो, हरी, रातराणी अने केसुड़ो। हवे बाजुना पेज ऊपर जाओ, बधा जो शू आपेलू छे के गुलाब अने जासूद लाल रंगना होय छे। गुलाब अने जासूद केवा रंगना होय छे? लाल रंगना। जो आ बाजुना पेज ऊपर अहीं गुलाब आपेलू छे अने जासूद आपेलू छे, बन्नेनो कलर केवो छे? लाल रंगनो। केवो छे? लाल रंगनो। पछी सूरजमुखी, गलगोटो अने चंपो पीला रंगना होय छे। के सूरजमुखी, गलगोटो अने चंपो, सूरजमुखी आपेलू छे, गलगोटो आपेलू छे अने आ चंपो आपेलो छे। केवा रंगना फूल छे? पीला रंगना। केवा फूल छे? पीला रंगना। पछी मोगरो, जुई अने रातराणी सफेद रंगनी होय छे। मोगरो, जुई, मोगरो छे, पछी अहीं जुई आपेली छे अने अहीं रातराणी आपेली छे, तो ई केवा रंगनी छे? सफेद रंगनी। केवा रंगनी छे? सफेद रंगनी। कमल, करेण अने बारमासी गुलाबी रंगना होय छे। कमल, करेण, करेण આપી છે અને બારમાસી, જો અહીંયા બારમાસી આપેલી છે તો એ કેવા રંગની છે? ગુલાબી રંગની। કેવા રંગની છે? ગુલાબી રંગની। હવે સ્વાધ્યાય જુઓ બધાએ। પ્રશ્ન એક, નીચે આપેલા ફૂલોના નામને તેમના ચિત્ર સાથે જોડો। આપણને ફૂલના નામ આપેલા છે, આપેલા છે તો એનું ચિત્ર જોવાનું છે। કયું ચિત્રનું નામ છે એ આપણે જોવાનું છે અને તેના નામ સાથે જોડવાનું છે। પહેલાં જુઓ શું લખેલું છે? કમળ। શું લખેલું છે? કમળ। તો અહીંયા ક્યાં કમળ આપેલું છે જુઓ બધા? અહીંયા આપેલું છે, ત્રણ ક આપેલું છે ને, કમાં કમળ આપેલું છે, આપેલું છે તો જોડો બધાય તેની સાથે। પછી ગુલાબ, તો અહીંયા આપણને ગુલાબનું ચિત્ર ક્યાં આપેલું છે? તો પહેલું છે સૂરજમુખી, બીજું છે મોગરો, ત્રીજું છે કમળ અને ચોથું છે ગુલાબ। તો ગુલાબ આપેલું છે, જોડો ગુલાબને ગુલાબ સાથે। પછી સૂરજમુખી, તો જો અહીંયા આપણને પહેલું ચિત્ર સૂરજમુખીનું આપેલું છે, આપેલું છે તો જોડો તેની સાથે। પછી આપેલું છે મોગરો, તો અહીંયા આપણને મોગરાનું પણ ચિત્ર આપેલું છે, આપેલું છે ને, જોડો તેની સાથે। પછી એની બાજુમાં જુઓ જાસૂદ, તો જાસૂદ કેવા રંગનું છે? લાલ રંગનું। તો અહીંયા જો આપણને લાલ કલરનું ફૂલ જાસૂદનું આપેલું છે છે, તો જોડો તેની સાથે। પછી આપેલું છે બારમાસી, બારમાસીનું ચિત્ર ક્યાં છે? બારમાસીનું ફૂલ કેવા રંગનું હોય છે? ગુલાબી રંગનું। કેવા રંગનું હોય છે? જો અહીંયા ગુલાબી રંગનું ફૂલ આપેલું છે તો જોડો તેની સાથે। પછી ગલગોટો, તો ગલગોટાનો રંગ કેવો હોય? પીળો રંગ, તો આ ગલગોટાનું છે, હા, તો જોડો તેની સાથે, ગલગોટાને ગલગોટાના ફૂલ સાથે જોડો। પછી આપેલું છે જુઈ, તો જુઈનું ફૂલ કેવું હોય? સફેદ રંગનું, તો જો અહીંયા આપણને સફેદ રંગનું ફૂલ આપેલું છે, આપેલું છે ને, જોડો તેની સાથે। પ્રશ્ન નંબર બે, લાલ રંગના ફૂલના બે નામ લખો। તો લાલ રંગના ફૂલ કયા કયા છે? ગુલાબ અને જાસૂદ। તો પહેલાં લખો બધાએ ગુલાબ, લખો બધાએ ગુલાબ,
અને પછી લખો બીજામાં જાસૂદ, લખો બધાય જાસૂદ, પછી ત્રીજું જોવો પીળા રંગના ફૂલના બે નામ લખો, તો પીળા રંગનું ફૂલ તો કયા કયા છે પીળા રંગના ફૂલ, સૂરજમુખી, ગલગોટો અને ચંપો, આ ત્રણ ફૂલ છે પીળા રંગના, અને આપણે કેટલા નામ લખવાના છે, બે, તો પહેલા લખો સૂરજમુખી અને બીજામાં લખો ગલગોટો, લખાઈ ગયું, નો લખાણ હોય તો ઉતાવળ રાખે, સફેદ રંગના ફૂલના બે નામ લખો, સફેદ રંગના ફૂલ, તો સફેદ રંગના ફૂલ કેટલા છે, ત્રણ છે, મોગરો, જુઈ અને રાતરાણી, તો આપણે બે નામ લખવાના છે, તો લખો પહેલાં જુઈ અને બીજું લખો મોગરો, અને એમાં તમે રાતરાણી લખશો તો પણ ચાલશે, તમારે બે જ નામ લખવાના છે પણ ત્રણ નામ આપેલા છે, જુઈ, મોગરો અને રાતરાણી, પછી સુગંધવાળા ફૂલના બે નામ લખો, સુગંધવાળા ફૂલ, તો જે આપણે ફૂલને સૂંઘીએ તો સુગંધ આવે ને, તો એવા કયા ફૂલ છે, ગુલાબ અને મોગરો, કયા, ગુલાબ અને મોગરો, તો પહેલામાં લખો ગુલાબ, અને બીજામાં લખો મોગરો, લખાઈ ગયું બધાને, હવે જેને બાકી હોય તો તેને ચોપડીમાં પૂર્ણ કરવાનું છે, અને સામાન્ય જ્ઞાનની નોટમાં નવા પેજથી પ્રકરણ નંબર 3 રંગબેરંગી ફૂલ પાઠનું નામ લખીને સ્વાધ્યાય લખવાનું છે, કઈ નોટમાં, સામાન્ય જ્ઞાનની બાકી નોટમાં તમારે પ્રકરણ નંબર 13 સ્વાધ્યાય લખવાનું છે સારા અક્ષરે.